ભારત એ સંસ્કૃતિની સાથે સાથે વિવિધતાઓનો પણ દેશ છે અને એટલા માટે જ અહીંયા તહેવારો તો ખૂબ રંગે ચંગે ઉજવાય છે. દિવાળી હોય કે હોળી, તમામ લોકો ઉત્સાહ સાથે આ પર્વને મનાવતા હોય છે. ત્યારે ધૂળેટી પહેલા આવતો તહેવાર એટલે હોળી, જેની સાથે ઘણી બધી ઐતિહાસિક ગાથાઓ પણ જોડાયેલી છે. આ સાથે સાથે હોળિકાનું દહન કેવી રીતે કરાય, હોળિકાની પૂજા કેવી રીતે કરાય, આ તમામ બાબતો ઉપર જાણકારી મેળવીશું અને તેના જ માટે માહિતી આપવા માટે અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય અરુણભાઈ શાસ્ત્રી. અરુણભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. હાજી. અને શરૂઆત કરીએ, સૌથી પહેલા તો વાત કરીએ કે હોળિકાનું મહત્વ. કળિયુગમાં પણ આજે પણ લોકો વર્ષોથી જે રીતે હોળી મનાવવામાં આવે છે એવી જ રીતે મનાવે છે. હોળીનું મહત્વ શું છે આજના જમાના પ્રમાણે? આપણા ભારત વર્ષમાં બધા જ તહેવારોનું મહત્વ અનેરું આપ્યું છે. માની લઈએ આપણે કે હોળિકા તહેવાર એક એવો તહેવાર છે કે જે તહેવારની અંદર આપણે બધા જ ધામધૂમથી ઉજવીએ છીએ. એનો ઉત્સાહ પણ આપણા બધાના ભીતરમાં ખૂબ જ હોય છે. પણ આજના દિવસે વિશેષ મહત્વ વધારાનું એ છે કે આજના દિવસે આપણે બધા ભારત વર્ષના નાના ગામડાથી લઈ અને મોટા શહેરો સુધી તમામ લોકો અને સોસાયટીથી લઈ અને દરેક ક્ષેત્રના વર્ગના લોકો ભેગા મળી અને લાકડા છાણા આ બધી વસ્તુઓ પોતપોતાના પ્રમાણે ઉઘરાવે અને ઉઘરાવ્યા પછી એનું ભેગું બધાનું એક દાન થાય અને એનું જે હોળિકા રૂપી એક પ્રગટ થવું અને એનું પ્રાગટ્ય કરાવવું એ મહત્વનું સ્થાન ધરાવે છે. અને એક સમયમાં આપણે બધા જાણીએ છીએ કે ખજૂર, પછી જુદી જુદી આપણે ધાણીઓ છે, વિવિધ પ્રકારની વાનગીઓ છે, આ બધું જ આપણે એમાં લઈએ છીએ અને પ્રથમ હોળિકાને આપણે અર્પણ કરીએ છીએ અને અર્પણ કર્યા પછી આપણે ગ્રહણ કરીએ છીએ. જેમ આપણે કોઈ પણ પ્રસાદ પહેલાં પરમાત્માને અર્પણ કરી દઈએ અને પછી આપણે પ્રસાદને ગ્રહણ કરીએ છીએ, આવી રીતે હોળિકાને પ્રસાદ અર્પણ કરી અને પછી આપણે લઈએ તો આપણા જીવનમાં આપણી પવિત્રતા વધે, આપણા જીવનમાં શાંતિ વધે, આપણા જીવનમાં આવતા અવરોધોમાંથી આપણે મુક્ત થઈ જઈએ અને આપણા જીવનમાં અમુક પ્રકારના ગ્રહો જે છે અનિષ્ટ કામ કરતા હોય એ ગ્રહો પણ શુભ કામ કરતા થાય છે, આવા આપણા ઋષિ મુનિઓના પ્રમાણ છે. બિલકુલ, વાત કરવામાં આવે જે રીતે મહત્વની વાત કરી, નારિયેળ છે જેને હોલિકામાં હોમવામાં આવે છે, આ સિવાય ખજૂર ધાણીનું પણ વર્ષોથી જે પ્રથા છે તે પ્રચલિત છે. એવું કહેવાય છે કે જ્યારે એક સિઝન બદલાય એટલે વાતાવરણના કારણે પણ એ ખજૂર ધાણી ખાવાનો પણ ખૂબ મહિમા રહેલો છે. આ સાથે હોળીમાં કપૂર નાખવાને લઈને પણ ઘણી બધી માન્યતાઓ છે, તો એ તમામ વસ્તુઓને લઈને શું કહેશો આપ? એમાં શું છે કે હોળીની અંદર આપણે કપૂર પણ નાખીએ છીએ, શ્રીફળ પણ નાખીએ છીએ, ચોખા કંકુથી એમને વધાવીએ છીએ, એમને પૂજા પણ કરીએ છીએ. એનું એક મહત્વ અનેરું એ છે કે આપણા ઋષિમુનિઓએ જે જે તહેવારો કર્યા અને જે તહેવારોની અંદર ઋષિમુનિઓએ જે જે વસ્તુઓનો આપણને યુઝ કરવાનું સોંપ્યું એની અંદર અનેક પ્રકારની બીમારીઓ પણ નષ્ટ થાય છે. માની લો કે તાવ, ખાંસી, શરદી, ઉધરસ, આવા બધા નાના નાના બાળકોને રોગ હોય કે મોટાને રોગ હોય તો આ કપૂર પછી બીજી બધી વસ્તુઓ ઘણી આપણે એની અંદર નાખીએ છીએ હોળીમાં, તો એ બધાનો ધુવાડો ચારે બાજુ ફરે છે અને એ ધુવાડાને લીધે વાતાવરણમાં અમુક પ્રકારના અનિષ્ટ તત્વ દૂર થાય અને શુભ તત્વ પ્રાપ્ત થાય અને શુભ તત્વ પ્રાપ્ત થવાથી લોકોનું આરોગ્ય પણ સુધરે છે. અને આરોગ્યની દ્રષ્ટિએ માની લો કે તમને તાવ આવતો હોય, તમને આપણા વિસ્તારોમાં અમુક મચ્છરજન્ય રોગો પણ કોઈ ઉત્પન્ન થયા હોય તો પણ આપણે ધુવાડો કરીએ છીએ અને એ ધુવાડાથી મચ્છરજન્ય રોગો પણ દૂર ભાગે છે. આપણે તહેવારનો આપણે જાણીએ છીએ તો આ મોટો ધુવાડો થાય છે. હોળિકાનો ધુવાડો એટલે સાધારણ નહીં, મોટો ધુવાડો થાય અને બધાના જીવનમાં એક શાંતિ પાત્ર છે. બિલકુલ, વાત કરીએ આગળ હોલિકાને લઈને પણ ઘણી બધી ગાથાઓ જોડાયેલી છે.
वर्षो पहला एक ऐतिहासिक कथा रहे केवी रीते भक्त प्रहलाद भगवान विष्णु की भक्ति में दूर करने होलिका ने बेसाड़ त्यारबाद चुंदड़ी अचानक ज होलिका में प्रहलाद पर जती रहे कहवाय के आ साथ साथ बीमारी तो भले नाश थाय परंतु कर्म अने पाप एक एवी वस्तु है कि तेनो नाश कदाच ए भोगवुं ज पड़े तेनो नाश क्यारे न थाय अने ते आ होलिका की कथा द्वारा सामे आवे छे तो तेनी ए ऐतिहासिक कथा जणावशो। हाँ ए वात आपे बहुत सारी पूछी कारण के घणी वार अमुक तत्व एवा होय छे अने जे वरदानो प्राप्त कर्या छे राक्षसोए पण बहुत तपस्या करेली खूब तप करेलू अने एणाक्षये खूब तप करेलू अने ए तप द्वारा एने ब्रह्माजीनी पासेथी मळेला वरदान अने ए वरदानो ब्रह्माजीनी पासेथी एवा मळेला के हिरणाक्षने पूछ्यु तू मान त्यारे हिरणाक्ष ब्रह्माजीने कहे छे के राते न मरू अने दिवसे न मरू हूँ रात्रे तो न ज मरू पण दिवसे न मरू सांजे न मरू अने एने रात्रिथी बधा ज मांगी ले के शस्त्र थी न मरू अस्त्र थी न मरू અને માનવથી ન મરું પશુથી પણ ન મરું આ બધા જ લેખ કાગળ લીચા તાતને પ્રહલાદને જીતવા કલમ તાથી વર્ષોનો વર્ષ નીકળ્યા પણ કલમમાં લખતા ન રહ્યું કંઈ બાકી એટલું બધું હિરણાક્ષે બધું જ લખી નાખ્યું એક એક વસ્તુ અને બ્રહ્માજીએ તથાસ્તુતિ કીધી અને પછી એ હિરણાક્ષ એટલો બધો શક્તિશાળી થાય છે કે એનું કોઈ માપ રહેતું નથી દેવતાઓને એને ખૂબ ત્રાસ આપ્યો દેવતાઓ પણ જેનાથી ધ્રુજતા હતા અને દેવતાઓ તો ધ્રુજે પણ સાથે સાથે ઇન્દ્રને પણ એને વધારે ત્રાસ આપ્યો પછી ઇન્દ્ર ખાસ પરમાત્માને બધાને પ્રાર્થના કરે કે આનો હિરણાક્ષનો નષ્ટ કઈ રીતે થાય પણ એ હિરણાક્ષનો નષ્ટ કરવા માટે બ્રહ્માજીની પાસે તો બધા જાય છે પણ એમાં એક કથા એવી છે કે હિરણાક્ષનો દીકરો જે પ્રહલાદ હતો અને ભાગવતમાં ભ એટલે ભક્તિ ગ એટલે જ્ઞાન ત એટલે તત્વ અને વ એટલે વૈરાગ્ય જે શાસ્ત્રમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય તત્વથી સબર શાસ્ત્ર છે પૂર્ણ શાસ્ત્ર છે અને વ્યાસદાદા જે લખે છે અને એમાં જે પ્રહલાદની કથા છે તો પ્રહલાદને હિરણાક્ષનો દીકરો પ્રહલાદ અને પ્રહલાદને બચાવવા મારવા માટે અને અનેક એવા કાર્યો ઉપાયો કર્યા કે એનું વર્ણન ન કરી શકાય અને હિરણાક્ષ કહે છે કે તારો પિતા એટલો બધો બળવાન હોય તો પછી તારે રામનું નામ લેવાની જરૂર શું છે અને રામ નામ તું લીધા જ કરે તો એ લેવાની કાંઈ જરૂર નથી પણ પ્રહલાદ કહે કે મને મારા ભીતરમાંથી રામ નામ છૂટતું નથી અને પછી એક સ્તંભ પ્રગટાવે છે આપણે જાણીએ છીએ સ્તંભમાંથી ભગવાન પ્રગટ્યા છે અને એ કથા પણ છે પણ હોલિકા જે છે એ કહે છે કે હિરણાક્ષ એવી રીતે પ્રહલાદ નહીં માને પણ પ્રહલાદને હું બાળીને ભસ્મ કરી નાખું કારણ કે મારી પાસે વરદાનની આપેલી એક ચૂંદડી છે અને એ ચૂંદડી હું ઓઢી લઉં અને પછી ચારે બાજુથી તું અગ્નિ પ્રગટાવ અને અગ્નિ પ્રગટાવીશ ને એટલે ભાઈ પ્રહલાદને હું ફોહલાવી અને મારા ખોળામાં બેસાડીશ બાળકને ખબર ન પડે એટલે હું ખોળામાં બેસાડી દઉં અને ખોળામાં બેસાડું એટલે મોટો તાપ થશે અને એ તાપમાં હું બળું નહીં અને પ્રહલાદ બળી જશે અને આવી જ્યારે ઘટનાઓ ઘટે છે અને શરૂ થાય છે ત્યારે ચારે બાજુથી હોલિકાનું હોલિકા એ ચૂંદડી ઓઢી છે ચારે બાજુથી મહાન ભયંકર તાપ કરવામાં આવે છે અને પ્રહલાદને ખોળામાં હોલિકા રાખે છે અને ઘટના એવી ઘટે છે કે ભગવાન જેનું રક્ષણ કરતા હે જે દીવો ભગવાન જ પ્રગટાવે અને કોણ ઓલવી શકે તો આ ઘટના એવી છે કે પ્રહલાદને મારવા માટેની કોશિશ કરવામાં આવી પણ એટલો બધો વિશાળ પ્રકાશ એટલો બધો તાપ અને એટલો બધો ભડકો મોટો થાય છે કે એમાં ભગવાને પવન ફૂંકાયો અને જે હોલિકાની છૂંદડી હતી એ ડાયરેક્ટ પ્રહલાદ ઉપર વહી ગઈ અને હોલિકા ખુદ પોતે બળીને ભસ્મ થઈ જાય છે અને આ તહેવારનો એવો પણ એક ઇતિહાસ થાય કે ભગવાનના ભક્તોને કોઈ બાળવાની કોશિશ કરશે તો ભગવાન એનું રક્ષણ કરશે અને જે અસુર તત્વ હશે એ અસુર તત્વ એમાં બળી અને ખાક થઈ જાય છે।
બિલકુલ, વાત કરીએ જે રીતે પાપોનો નાશ ક્યારેય નથી થતો તેને લઈને કર્મને અંશે તેને ભોગવવા જ પડે છે, જે રીતે આપે વાત કરી. તો ઘણા બધા કળિયુગમાં પણ એવા લોકો છે કે જે કોઈ ને કોઈ આશા સાથે હોલિકાની પૂજા કરવા માટે જાય છે, જેમ કે લગ્ન વાંછકો હોય એ પ્રદક્ષિણા કરતા હોય છે, ઘણા બધા એવા બીમારીવાળા લોકો હોય, હાડકાની બીમારી હોય કે અન્ય કોઈ બીમારીઓ હોય, તો તેઓ હોલિકાની પૂજા તેમણે કેવી રીતે કરવી જોઈએ, આ સાથે જે લગ્ન વાંછુક લોકો હોય તેમણે કેવી રીતે કરવી જોઈએ? જેને આપણે ખરેખર આપણા શાસ્ત્રમાં જેને લગ્ન કર્યા હોય ને એ હોલિકાની એને ચાર પ્રદક્ષિણા કરવી પડે છે, અને ચાર પ્રદક્ષિણા કરે તો હોળીની ચાર પ્રદક્ષિણા ફરવાનું બહુ શુભ મહત્વ છે. આપણે જેમ ચાર ધામની યાત્રા ગણાય છે, ચાર યુગ ગણાય છે, એવી રીતે ચાર પ્રદક્ષિણા કરવાથી એનું દાંપત્ય જીવનમાં એક શાંતિ, સંતોષ અને સુખની અનુભૂતિ થાય, એટલા માટે હોલિકાના એ ચાર પ્રદક્ષિણા ફરવામાં એને આવે છે. વિશેષની અંદર કે કોઈને હાડકાની બીમારી હોય અને નાના બાળકથી કે વૃદ્ધ સુધી, તો એને અમુક સમય સુધી એમ કહેવાય છે કે ભાઈ આપણા શુકન શાસ્ત્ર પ્રમાણે કે હોલિકાના 10 મિનિટ એટલા બધામાં થોડોક તાપ એ સહન કરે અને એની એની પોતે થોડીક પેલી લે તાપની હવા, તો એનાથી એને પેલું સારું થઈ જાય છે, રોગ પણ સારા થઈ જાય છે, તંદુરસ્તી પણ સારી થઈ જાય છે. અને માની લઈએ કે હોલિકાનું તો બધું મહત્વ છે, એક આપણે માની લઈએ કે થોડીક રાખ લઈ લઈએ અને થોડીક ભસ્મ લઈ લઈએ, ભસ્મમાં કાલી હળદર લઈ લઈએ અને એક પીળા વસ્ત્રમાં ચાંદીનો સિક્કો કે રૂપિયો મૂકી દઈએ કે લક્ષ્મી યંત્ર મૂકી દઈએ અને એને બાંધી અને પછી આપણા તિજોરીમાં મૂકવામાં આવે અને તિજોરીમાં રાખવામાં આવે તો દરિદ્રતાનો નાશ થાય છે, દરિદ્રતા રહેતી નથી, સુખ પણ મળે છે, શાંતિ પણ મળે છે. અને બીજી હોળી આવે છે ત્યાં સુધી આપણે રાખીએ ત્યાં સુધીમાં આપણા ધનમાં, લક્ષ્મીમાં ખૂબ જ વધારો થઈ જાય છે અને માણસના જીવનમાં કલેશમાંથી પણ મુક્તિ મળે છે. જે રીતે હોળીની તમામ બાબતો જાણી આ સાથે સાથે હોળીના ઉપાયો વિશે પણ જાણીશું, ઉપરાંત શું મહત્વ છે તેની પણ વધુ કેટલીક વાતો કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. જે રીતે વાત કરી રહ્યા છે હોળી અને હોળીના મહત્વની, જી હા, હોળી પ્રગટાવવામાં તો આવે છે પરંતુ શાસ્ત્રોમાં તેનો જે ઉલ્લેખ છે તે જ રીતે કળિયુગમાં શું હોળી મનાવવામાં આવે છે? આ સાથે સાથે તમામ લોકો હોળીની પૂજા તો કરે છે પરંતુ તે કેટલે અંશે સાચી છે, તેને કેવી રીતે મનાવાય તેને લઈને આગળ વાત કરીએ. જે રીતે આપણે પાપોની વાત કરી, તમામ હોલિકાના પૂજા અને ઉપાયોની વાત કરી, રામાયણ અને મહાભારત આ બંને રામ અને કૃષ્ણ બંનેની ઘણી બધી ચરિત્ર ગાથા સૂચવે છે, જેમાં સૌથી પહેલા વાત કરીએ કૃષ્ણની, જ્યારે પણ ધૂળેટીનું નામ આવે અને હોળી મનાવવાની વાત આવે તો કૃષ્ણની એ લીલાઓ અને હોળીઓ તમામને યાદ આવે કે કેવી રીતે તે ધૂળેટી મનાવતા રાધા સાથે, લઠમાર હોળી હોય, ફૂલોથી હોળી હોય, રંગોથી હોળી હોય, પાણીથી હોય, 7 પ્રકારની અલગ અલગ હોળીઓ હોય છે, તેનું ખાસ શું મહત્વ છે? અને સૌથી પહેલા તો કૃષ્ણની એ ઐતિહાસિક લીલાઓ સાથે ધૂળેટી અને હોળીનું શું મહત્વ? આપણે ધૂળેટી સમસ્ત ભારતમાં ઉજવાય છે, પણ છતાં એક આપણો દેશ અને એમાં જે વૃંદાવન છે અને વૃંદાવનમાં ભગવાન કૃષ્ણનું જે ધામ છે એ ધામમાં હોળીનું અનેરું મહત્વ છે. હોળીનું પણ અનેરું મહત્વ છે ને હોળી પછી તરત જ ધૂળેટી ગણાય છે, બધું ભેગું જ હોળી પછી ધૂળેટી, તો એનું પણ એટલું મહત્વ છે. અને આ મહત્વ એટલા માટે વિશેષ છે કે ભગવાન કૃષ્ણ એવા છે કે એમ કહેવાય છે કે વનરાવણ વાટક યમુનાને ઘાટે ગાયું ચારે ઓલા ગોવાળિયા, લાગે છે કાલા લાગે છે વાલા, મોર મુગટને ધરનારા, ગાગર ફોડે ગોળી તોડે ચિત્તની ચોરી કરનારા, નંદ દુલારા કામણગારા, નટખટ સોતને નખરાળા. ભગવાન કૃષ્ણ એ થોડાક એને માટે આપણે નટખટ પણ કહેવામાં આવે છે, અને એટલા માટે જ કહીએ છીએ ને કે નંદજીનો નંદ કિશોર માંગે છે દાનલા, મારે દાન લેવાન દેવા મયારા રે, ગોકુળ ગામના અમે મયારા રે, આલો ગોકુળ ગામના. તો આ ગોકુળિયું પણ ભગવાન કૃષ્ણ એ વરસાનામાં અને એ રાધિકાના અને કૃષ્ણના જે પ્રેમમાં એ જે હોળીને
ધૂળેટનું જે મહત્વ છે એને તો આપણે એમ કહી શકીએ કે અસિત સમીક્ષાતમ કંજલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખીની પત્ર મુરવી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદ પિતવ ગુણાનામિષમ પારમ ન યાતિ. બિલકુલ, વાત કરીએ રામાયણની તો રામાયણમાં પણ હોળીનો સાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રામાયણમાં ને હોળી સાથે શું ઐતિહાસિક ગાથા જોડાયેલી છે? બહુ સારી વાત આપે કરી કે રામાયણની સાથે હોળીનો શું મહત્વ છે. ખરેખર રામકથા એક પ્રાથમિક શાળા છે, ભાગવત એ માધ્યમિક શાળા છે, ભગવદ્ ગીતા એ કોલેજ છે અને ચાર વેદ છે એ આપણા દેશની પીએચડીઓ છે. પણ વ્યક્તિએ પ્રગતિ કરતા પહેલા જેમ આપણે રામાયણ પ્રાથમિક શાળામાં જઈએ તો જ પછી માધ્યમિક શાળામાં જઈએ, કોલેજમાં જઈએ અને પછી આગળ આપણે પીએચડીમાં જઈએ. તો રામકથામાં પ્રહલાદનું વર્ણન ખૂબ જ છે અને એમાં તો આબેહૂબ તુલસીદાસજીએ કાંઈ ખામી નથી રહેવા દીધી કે પ્રહલાદ એક એટલું બધું ભજન કરે અને ખરેખર ચાર બાળકો એવા થઈ ગયા પ્રહલાદ જેવા કે જેની બાઉન્ડરી આજે પણ કોઈ તોડી નહીં શકે. એક ધ્રુવ પ્રહલાદ, હરિચંદ્ર રાજાનો રોહિત અને આપણા કલિકાલનો ચેલિયો, આ ચાર છોકરાઓ એવા થયા કે જેને બાળપણમાં પરમાત્માને પામ્યા. પ્રહલાદે બાળપણમાં ભગવાનને પ્રાપ્ત કરી અને જગતને બતાવ્યું કે ભગવાનનું નામ એટલું પાવનકારી છે કે જે નામ, અને એટલા માટે જ કહેવામાં આવે છે કે જો ભગવાનનું નામ ના મંત્રનો થોડુંક સ્મરણ કરવામાં આવે આ દિવસે તો મંત્રનો મહિમા પણ સારો છે. બજરંગ બાણ કદાશ કરવામાં આવે હોળીના દિવસેથી 42 દિવસ સુધી બજરંગ બાણ કરવામાં આવે તો તમારા અનિષ્ટ તત્વો, શત્રુઓ બધાની ઉપર તમારો વિજય થશે, તમારા ધારેલા કાર્યો પાર થશે, તમારા મનમાં સુખ ને આનંદની હેલીઓ છૂટશે, તમારા ઘરમાં રીધિ સિદ્ધિ ને શાંતિ વધશે, તમારા આત્મામાં પણ સુખ મળશે, ઘરમાં કલેશ રહેતા હશે તો કલેશમાંથી પણ મુક્તિ મળશે. કારણ કે કલેશ હારીની, તુલસીદાસજીએ કીધું કે હોલિકા પણ એક કલેશ હારીની છે. તો હોળી ખરેખર આપણા બધાના કલેશ હરનારી છે અને હકીકતમાં બધાના કલેશ હરે અને ભગવાન દરેકની ઉપર કૃપા કરે એ રામકથાનું પણ એક મહત્વ. આપની વાત બિલકુલ સાચી છે કે એમાં બિલકુલ વાત કરવામાં આવે હોળીના પૂજાની અને ઉપાયોની. જે રીતે આપે પહેલા કહ્યું કે તમામ લોકો આ પ્રકારના ઉપાયો કરી શકે, અત્યારના સમયમાં જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે ન માત્ર લાકડું કે છાણા પણ બીજી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ક્યાંક પ્રદૂષણ પણ ફેલાવે છે અને જેના કારણે ઘણા બધા લોકોને થવા સાજા જતા હોય પરંતુ શ્વાસોશ્વાસની જે તકલીફ છે તે થતી હોય છે. તો તેને લઈને દર્શકોને માહિતી આપશો કે આખરે કઈ કઈ વસ્તુઓનો હોળી પ્રગટાવવામાં ઉપયોગ કરવો, એનાથી વધારે પણ નહીં અને એનાથી ઓછી પણ નહીં, અને બને તો થોડાક ગાયના, વધારે વિશેષમાં તો ગાયના છાણાનું જ મહત્વ છે. ગામડામાં તો તમે જુઓ તો ઘરે ઘરેથી છાણા માગવા જાય છોકરાઓ, બધા ભેગા કરે અને છાણાની હોળી પ્રગટાવવામાં આવે તો એના એનો ધુવાડો જે ગાયના છાણનો આમે મહત્વ છે અને એ ધુવાડાથી ખૂબ જ શાંતિ અને સંતોષ થાય છે. પછી લાકડા પણ આપણે એમાં નાખી શકીએ, લાકડા ગાયના છાણા આ બધું ભેગા જુદા જુદા લાકડાઓથી પ્રગટાવીએ તો એ હોળીના ધુવાડો સારો. પણ એની અંદર પ્લાસ્ટિક નાખીએ આપણે કે પછી બીજી કોઈ તત્વ એવી નાખી દઈએ કે જે વાતાવરણને પ્રદૂષિત કરે અને વાતાવરણ પ્રદૂષિત થાય તો એનાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર એક ખતરો ઊભો થાય છે. એટલે ખરેખર શુભ તત્વ, સારી વસ્તુ અને બને તો ગંગાજળ પેલા એને છાંટા નાખી દેવા હોળીની ઉપર અને છાણાની ઉપર, અને ગંગાજળ ન હોય તો યમુના જળ ન હોય તો નર્મદા જળ એના થોડાક છાંટા નાખી દઈએ અને પછી હોળિકાનો પ્રાગટય થાય અને એ હોળિકાની અંદર આવી શુભ તત્વ વસ્તુ છે તો લોકોને માટે એ હાનિકારક નહીં બને. બાકી આપે પૂછીએ પ્રમાણે ખરાબ વસ્તુઓ કહેશે તો એનો પ્રભાવ જરૂર પાડે છે. બિલકુલ, વાત કરીએ અંતમાં એક સવાલ, શ્રીમદ ભગવદમાં પણ હોળીને લઈને ઘણી બધી ગાથાઓ જોડાયેલી છે, તેને લઈને શું કહેશો? હા, ભાગવતમાં
હોળીનું મહત્વ એમાં પણ ખૂબ જ આપ્યું છે. આપની બિલકુલ વાત સાચી છે કે ભાગવત જે છે એ ગ્રંથ દિવ્ય ગ્રંથ છે અને બધા જ ગ્રંથોમાં તિલક ગણાય છે. શ્રીમદ ભાગવત છે એ તિલક ગણાય છે અને એ તિલકરૂપી ગ્રંથ એ શ્રીમદ ભાગવત છે. અને ભાગવતની અંદર હોલિકાનું મહત્વ ખૂબ જ આપ્યું છે અને એટલું બધું મહત્વ આપ્યું છે કે પ્રહલાદને બચાવવા માટે આપણે વાત પહેલાં આપણે પૂછીએ પ્રમાણે પણ ચર્ચા કરી, પણ શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર જ્યારે હિરણાક્ષીએ તપ કર્યું અને પ્રહલાદે રામનામના ભજનની એટલી બધી શરૂઆત કરે પછી તો અનેક પ્રકારે તેલના કડામાં નાખી દેવામાં આવે છે, પ્રહલાદને કંઈ ઓછી સજા નથી આપવામાં આવતી, પણ એ બધી સજામાંથી ભગવાનનું નામ વ્યક્તિને બહાર. ડોંગરીજી મહારાજ પણ કહેતા હતા કે ભગવાનનું નામ ભાગવત જેને પી ગયા હતા ડોંગરીજી બાપા એટલા શ્રીમદ ભાગવત, તો એ નામ એનો પરમાત્માનું કૃષ્ણ નામ લેવાથી હંમેશા બધું જ પાવનકારી થાય છે અને શુભ શાંતિ અને સંતોષ અને પ્રસન્નતા માણસના જીવનમાં. ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે છે, હોળી બાદ ધૂળેટી રંગે ચંગે મનાવાય છે એવું કહેવાય છે કે જે બી કંઈ દ્વેષ હોય કે આમને સામને કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિ હોય જેને ધૂળેટીના રંગોમાં ભૂલીને તમામ લોકો એકમેક થઈને એક થઈ જાય છે, તો હોળી બાદ ધૂળેટીનું કેટલું મહત્વ છે તે લોકોને સમજાવીએ. ખરેખર આપની વાત બહુ સાચી છે કે હોળી પછી ધૂળેટીનો જે તહેવાર આવે છે અને ધૂળેટીનો જે તહેવાર છે ને એ ખરેખર પ્રેમ અને લાગણીનો તહેવાર છે. એ રાધા અને કૃષ્ણના પ્રેમને પણ યાદ કરાવે છે. વિશેષની અંદર ધૂળેટીની અંદર આમ તો જોઈએ તો દેર અને ભોજાય એ મોટા ભાઈના પત્ની હોય અને નાના ભાઈની દેર હોય એને પણ રંગતા હોય છે. મિત્ર મિત્ર દોસ્તારે દોસ્તારો હામે હામા અનેક પ્રકારના રંગો, અને આજે તમે જુઓ તો રંગો પણ આપણે પાછા સારા લેવા આ ધૂળેટીમાં કેસુડાના ફૂલ છે, કેવડાના ફૂલના રંગ હશે તો એ આપણા હેલ્થ માટે પણ સારા છે. બાકી આજે કૃત્રિમ જે રંગોથી બધા લોકો હોળી ખેલવા માટે પિચકારીઓથી ખેલે છે તો એ કૃત્રિમ રંગથી ચામડીના રોગોને પણ હેરાન થાય, ચામડી પણ પેલી ખરાબ થાય. એટલે સારી રીતે આવા રંગોથી બધી રંગે તો શામ પિયા મોહે રંગ દે ચુનરિયા. હે મીરાએ પણ કૃષ્ણને કીધેલું કે હે હરિ હવે તારે રંગ દેવો હોય તો લાલ ના રંગાવું હરિ ન રંગાવું, પણ પ્રભુ શામ પિયા મોહે રંગ દે ચુનરિયા, આજ શામ પિયા મોહે રંગ દે ચુનરિયા. બિલકુલ શાસ્ત્રીજી, આ તમામ બાબતે આપણે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે હોળી અને ધૂળેટી આ બંને એવા તહેવારો છે કે જે ભારતમાં દર વર્ષે મનાવવામાં તો આવે છે, ફાગણી પૂનમ એટલે કે હોળી અને હોળીનો આ તહેવાર તમામ લોકો રંગે ચંગે મનાવતા હોય છે, સાથે સાથે હોલિકાની પૂજા પણ કરતા હોય છે. આપણે જાણ્યું કે આખરે હોળીના ઉપાયો કયા કયા હોય છે, કેવી રીતે હોળી મનાવવામાં આવે છે, અને આ સાથે સાથે જાણ્યું કે આખરે ધૂળેટીને કેમ મનાવવામાં આવે છે. તમામ લોકો રાગ અને દ્વેષ ભૂલી ફરી એક વાર એકમેક થઈને ધૂળેટીના રંગમાં તમામ રંગો ભળી જાય, તમે એક સાથે મળી જાય, તે જ પ્રકારે વીટીવીના તમામ દર્શકોને પણ હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. રજા આપશો, નમસ્કાર.